નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી 192મી જયંતિ ઉજવણી કાર્યક્રમ. 50,000 ઉપરાંત લોકોની પણ કાર્યક્રમમાં ભાગીદારી. પદ્મશ્રી ગુણવંત શાહને ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ સાહિત્ય રત્ન એવોર્ડથી કરાશે સન્માનિત. સાહિત્ય ક્ષેત્રે શ્રી શાહે આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરાઈ પસંદગી. ઉચ્ચ સુવિધાયુક્ત ખાનગી હોસ્પિટલને ટક્કર મારતી મોરબીની આંખની સરકારી હોસ્પિટલ. દર વર્ષે 15,000 જેટલા આંખના ઓપરેશન કરાય છે આ હોસ્પિટલમાં. તબીબી ટીમની કાર્યદક્ષતાથી દર્દીઓ પણ ખુશ. આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે. ઉજવણી યુવાધનમાં ભેટ સોગાદ અને લાલ ગુલાબની બોલબાલા. અમદાવાદમાં યુવાનોએ ઘરડા ઘરમાં જઈ વડીલો સાથે કરી ઉજવણી. ઢાકામાં આઈસીસી અંડર 19 વિશ્વકપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સમક્ષ 146 રનનું વિજય લક્ષ્ય મૂકતું ભારત. તો આજે વિશાખાપટ્ટનમમાં ત્રીજી T20 જીતી શ્રેણી વિજય માટે ઉતરશે શ્રીલંકા અને ટીમ ઇન્ડિયા. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ સરસ્વતીની 192મી જયંતિ પર આયોજિત સમારોહ નઈ દિશા નયા સંકલ્પનું ઉદઘાટન કર્યું હતું. આ સમારોહનું આયોજન ડીએવી કોલેજ મેનેજમેન્ટ સમિતિ, આર્ય પ્રાદેશિક પ્રતિનિધિ સભા અને આર્ય પ્રતિનિધિ સભા હરિયાણા દ્વારા નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કરાયું છે. આ સમારોહમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. શિક્ષકો, ડીએવીના પૂર્વ વિદ્યાર્થીઓ અને દુનિયાભરમાંથી આવેલા આર્ય સમાજના સભ્યો સહિત 50,000 જેટલા લોકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. વિદ્યાર્થીઓએ કરેલા યોગ નિદર્શનને પ્રધાનમંત્રીએ નિહાળ્યા હતા. દેશમાં ડીએવીના લગભગ 800 સંકુલ છે, જેમાં 20 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ડીએવીની સ્થાપના 128 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. બિહારમાં નવાદાના આરજેડી ધારાસભ્ય પર સગીરા બાળકીએ કથિત રૂપે દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ બાદ ધારાસભ્ય ફરાર થયા છે. નાલંદા પોલીસે નવાદા ધારાસભ્યના પિતૃક ગામ ખાતે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ ધારાસભ્યની શોધખોળ માટે અભિયાન ચાલુ છે. દરમિયાન પટણાના ડીઆઈજી શાલીને આરજેડી ધારાસભ્ય રાજવલ્લભ પ્રસાદ વિરુદ્ધ ધરપકડનો આદેશ આપ્યો છે. નાલંદા જિલ્લાના રઘુવીર થાણાના સુલતાનપુરની 15 વર્ષની સગીરાએ નાલંદા મહિલા પોલીસ ચોકી રેપની ફરિયાદ દાખલ કરાવી હતી. દરમિયાન 2 સભ્યોની ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બિહારમાં કથળેલો કાયદો વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે એનડીએના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ રામનાથ કોવિંદની મુલાકાત લઈને એક આવેદનપત્ર સોંપ્યું છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયને કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી ગતિવિધિનું કેન્દ્ર બનવા દેવાશે નહીં. જેએનયુ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કનૈયા કુમારની ધરપકડ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રિજિજુએ જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે કોઈ કંઈ પણ બોલે, તેના ઉપર યોગ્ય પ્રતિબંધ હોવો જોઈએ. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ ઉપર દેશને નુકસાન પહોંચાડવાની પરવાનગી કોઈને નથી. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે દેશ વિભાજનકારી માનસિકતાના ક્યારેય પણ બરદાશ્ત કરાશે નહીં. જ્યારે ભાજપ નેતા નલિન કોહલીએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા જણાવ્યું હતું કે જેએનયુ મામલે રાજનીતિ ન જ થવી જોઈએ.
જાણીતા સાહિત્યકાર, ચિંતક અને કટાર લેખક ડોક્ટર ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે. સાહિત્ય ક્ષેત્રે આપેલા વિશાળ પ્રદાન બદલ તેમને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે. એવોર્ડ અંગે આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓને ગુજરાતી વાચકોનો વિપુલ પ્રેમ મળ્યો છે. આ એવોર્ડ બદલ તેમણે ખુશી અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ખાનગી હોસ્પિટલોની સુવિધા ઉચ્ચ સ્તરની હોય છે. આ માન્યતા ખોટી સાબિત કરી રહી છે મોરબીની આંખની સિવિલ હોસ્પિટલ. કઈ રીતે, આવો જોઈએ આ રિપોર્ટમાં. એ તો છે મોરબીની આંખની સરકારી સિવિલ હોસ્પિટલ, અને આ લાઇનમાં ઉભેલા લોકો છે આંખની સારવાર લેવા દૂર સુદૂરના ગામડાઓમાંથી આવેલા દર્દીઓ. વહેલી સવારથી જોવા મળતા આવા દ્રશ્યો મોરબીવાસીઓ માટે નવા નથી. રોજના સરેરાશ 350-400 દર્દીઓની આંખની તપાસ અને શસ્ત્રક્રિયાના પગલે દર વર્ષે એકંદરે 15,000 જેટલા આંખના ઓપરેશન મોરબી સિવિલમાં કરાય છે. મોરબી હોસ્પિટલ અને આંખના રોગના દર્દીઓને સમગ્ર જીવન સમર્પિત કરનારા આ હોસ્પિટલના તબીબ ડોક્ટર વીસી કાતરિયાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 2.5 લાખ જેટલા આંખના ઓપરેશન મોરબીની સરકારી હોસ્પિટલમાં થયા છે. અત્યારે અમે લગભગ વર્ષે 14,000-15,000 મોતિયાના ઓપરેશન કરીએ છીએ. આખા ગુજરાત રાજ્યમાં જેટલા સરકારી હોસ્પિટલમાં ઓપરેશનો થાય છે એના 25% અમે એકલા કરીએ છીએ અહીંયા. એ પછી 50 પથારીમાંથી 100 પથારીનો વધારો કરવામાં આવ્યો. અમારી કામગીરીમાં સતત વધારો થતો ગયો. અમે સતત ગરીબ લોકોને વધારે વધારે ફાયદો થાય, વધારે વધારે લાભ મળે, 100% વિના મૂલ્ય સારવાર મળી રહે એવો પ્રયત્ન અમારો ચાલુ છે. તો અહીં આવતા દર્દીઓ પણ ડોક્ટર કાતરિયા અને તેમની ટીમની કાર્યનિષ્ઠાને બિરદાવી અહીં મળતી સેવાઓ પ્રત્યે ખુશીની લાગણી વ્યક્ત કરે છે. આજ તો કે જનની જણ તો ભગત જળજી કા દાતા અને કા સુર નહીતર રેજે વાજણી તારું મત ગુમાવીશનું રે માં. એવા માણસને જન્મ દેજે, એવા સંતને જન્મ દેજે, આવા કોઈ સેવાભાવી સંતને જન્મ દેજે. કાતરિયા સાહેબ માટે તો બસ એટલું જ કહી શકાય. વિશેષ તો એના શબ્દોથી કાંઈ વર્ણન થાય એવી કોઈ અમારી હેસિયત નથી. ડોક્ટર કાતરિયા માત્ર હોસ્પિટલમાં જ ફરજ બજાવી સંતોષ નથી માનતા. તેઓ ગુજરાતના વિવિધ ભાગોમાં જઈ નેત્રયજ્ઞ પણ યોજે છે. મોંઘી દાટ ખાનગી હોસ્પિટલમાં જ સારી સારવાર મળી શકે એ માન્યતાને મોરબીની આ હોસ્પિટલ ભ્રામક સાબિત કરે છે. દૂરદર્શન સમાચાર માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને માય સ્ટ્રીટ એનજીઓના સહયોગથી મેયર શ્રી ગૌતમ શાહ દ્વારા અમદાવાદને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે બોડકદેવ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના બીજા રાઉન્ડનો પ્રારંભ કરાયો હતો અને આ વિસ્તારના ફ્લેટોના રહીશોને ડસ્ટબિનનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે આ સ્વચ્છતા અભિયાનના સંકલ્પને શહેરીજનો દ્વારા તથા શહેરની એનજીઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના થકી આપણે સૌ સાથે મળીને અમદાવાદને નંબર 1 સ્વચ્છ સિટી બનાવી શકીશું. આ સ્વચ્છતા અભિયાનમાં શહેરીજનો તથા સામાજિક કાર્યકરોએ પણ રેલી સ્વરૂપે ભાગ લીધો હતો. હું એવું માનું છું કે કોર્પોરેશન ગમે તેટલા પ્રયત્ન કરે, પરંતુ એમના ગમે તેટલા પ્રયત્નો હોવા છતાં પણ શહેરને સ્વચ્છ રાખવામાં હોય તો સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ અને બધી જ એનજીઓ જો સાથ અને સહકાર આપી સાથે જોડાય અને નાગરિકો જોડાશે તો આ શહેર સ્વચ્છ બનશે. અને આ સ્વચ્છતાનો કાર્યક્રમ માત્ર કોર્પોરેશનનો કાર્યક્રમ ના રહે અને લોકોનો કાર્યક્રમ બને એ દિશામાં પ્રયત્ન કરવા માટે અમે આજે આ અભિયાન ઉપાડ્યું છે. આજે વિશ્વભરમાં સંત વેલેન્ટાઇનની યાદમાં યોજાતા વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે પ્રિયજનો પરસ્પરને લાલ ગુલાબ અને ભેટ સોગાદો આપી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. આજે સવારથી જ અમદાવાદની વિવિધ ગિફ્ટ શોપમાં વેલેન્ટાઇન ગિફ્ટ ખરીદવા માટે ધસારો જોવા મળતો હતો. બેકરીવાળાઓને પણ આજે તડાકો છે, કારણ કે પેસ્ટ્રી, કેક અને ચોકલેટની ભારે માંગ છે. જોકે આ વખતે યુવા પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાંથી બહાર આવી ગરીબો અને વૃદ્ધજનો માટે ભેટ સોગાદ ખરીદતી જોવા મળી હતી.
યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિની જેમ જે આપણે એક માન્યતા છે કે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિની જેમ જ વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરે છે એવું રહ્યું નથી. યુવાનો તેમના માતા પિતા પ્રત્યે પણ વેલેન્ટાઇન ડે ઉજવીને પ્રેમ વ્યક્ત કરી રહ્યા. વેલેન્ટાઇન ડે જીવન સંધ્યા ઘરડા ઘરમાં ઉજવી વડીલોને પણ ઉજવણીમાં સામેલ કરી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિંદે યુવા ગ્રુપના સભ્યોએ સવારે જીવન સંધ્યામાં જીવન વ્યતીત કરી રહેલા વડીલોનું માતૃપિતૃ પૂજન કરી આ દિવસની ઉજવણી કરી હતી. યુવાનોએ વૃદ્ધજનોને ગુલાબનું ફૂલ આપી મો મીઠું કરાવ્યું હતું તથા ડાન્સ સહિતનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી વડીલોને મનોરંજન પૂરું પાડ્યું હતું. વડીલજનોએ પણ યુવાનોની આ પહેલ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. એટલે એવી રીતનું છે. એટલે વેલેન્ટાઇન આ તો આપણો પશ્ચિમનો રિવાજ આવ્યો છે. અહીંયા આગળ પહેલાંના વખતમાં વેલેન્ટાઇન ડે કહેતું નહીં, પણ હવે આ છોકરાઓ સમજતા થઈ ગયા છે કે વેલેન્ટાઇન ડે આપણે આવી રીતે નહીં ઉજવવાનું. આપણે દાદા દાદીની જોડે ઉજવીએ, આપણે જીવન સંધ્યામાં આવ્યા, આ રીતે લોકો અહીંયા આવ્યા છે નમાર જે દર વખતે આવે છે આવી રીતે. આજે પણ જે યુવાનો જે ઉત્સાહથી એ દા જે પરિંદે ગ્રુપના યુવાનો જે દાદા દાદીઓની સાથે એ વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે. વેલેન્ટાઇન ડે પતિ પત્ની સાથે ઉજવી શકે, ભાઈ બહેનની સાથે ઉજવી શકે, દાદા દાદી પૌત્ર પૌત્રી સાથે પણ ઉજવી શકે, એક મિત્ર બીજા મિત્રની સાથે પણ ઉજવી શકે. બધા દાદા દાદીઓ સાથે હોતા જ નથી, એટલે બાળકોને એકચ્યુઅલીમાં દાદા દાદી વિશે કંઈ ખબર જ નથી હોતી. અહીંયા આવે છે, જુએ છે અને મિસ કરે છે દાદા દાદીઓને, અને સુંદર આશીર્વાદ લઈને ફરી ફરી સરસ સરસ યાદ લઈને અહીંથી વિદાય થાય છે. ગઈકાલની રાત સુરતી લાલાઓ માટે ભારે રોમાંચની રહી. અવસર હતો નાઇટ મેરેથોનનો અને રોમાંચ રૂપે હતા લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર. સુરત શહેર પોલીસ, મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીના ઉપક્રમે યોજાયેલા આ નાઇટ મેરેથોનને ફ્લેગ ઓફ કરવા અક્ષય કુમાર અને અભિનેત્રી નિર્મિત કૌર આવી પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી, જેને કાબૂમાં લેવા અક્ષય કુમારે વિનંતી કરવી પડી હતી. અક્ષય કુમારે મેરેથોનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું ત્યારે હજારો સુરતીઓ ફિટનેસ જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દોડ્યા હતા. આ મેરેથોનના આયોજનમાંથી થતી આવક કેન્સર સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રસંગે મંત્રી નાનુભાઈ વાનાણી, સાંસદ સી આર પાટીલ તથા પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ઉપસ્થિત. બહુ પીપલ આર વેરી હેપી, ફેસ પર એક્સાઇટમેન્ટ દેખાઈ રહ્યું છે. એન્ડ અક્ષય કુમાર પણ આવેલા, એ પણ અમને બહુ પ્રોત્સાહન આપ્યું. એન્ડ યસ, નેક્સ્ટ ટાઈમ વધારે લોંગ રેસમાં લઈશું. એન્ડ હોપ જે અમના રેસ બાકી છે તે લોકો કોઈ ધ બેસ્ટ વિન્સ. એન્ડ ઓબ્વિયસલી આ ફન અને આ મેરેથોન હજી નેક્સ્ટ યર આવે અને હજી અમે બધા એટલા જ એક્સાઇટમેન્ટલી પાર્ટ લઈએ. થેન્ક યુ. હે તો કેન્સર ટ્રીટમેન્ટ કે લીએ જો ભી ટ્રસ્ટ યહાં પે કામ કર રહા હૈ, લાયન્સ ટ્રસ્ટ, ઉનકો ડોનેશન જાતા હૈ ઓર કુછ ડોનેશન સીસીટીવી પ્રોજેક્ટ કે લીએ જાતા હૈ. આજ કાફી લોગ યહાં પે હાજર હૈ. મુજે પૂરી ઉમીદ હૈ કે ભવિષ્ય મેં ભી યે નાઇટ મેરાથોન સુરત કા એક માઇલ સ્ટોન બનેગા. વડોદરામાં એક એનજીઓ દ્વારા રસ્તા પરના ગરીબ, અનાથ અને શ્રમિકોના બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાઈ રહ્યું છે. તેને મદદરૂપ થવા વડોદરા પોલીસ દ્વારા એક સ્તુત્ય પ્રયાસ કરાયો છે. ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ગરીબ તેમજ અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે ખાસ તાલીમ વર્ગના ભવનનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ રાજ્યના પોલીસ વડા પીસી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તાલીમ શાળામાં આદિવાસી, અનુસૂચિત જાતિ, અનાથ તથા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ક્લાસથી લઈ વાંચનાલયની સુવિધા કરવામાં આવી છે. બાળકો માટે ભોજન, ગણવેશ, પુસ્તકો તેમજ લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરાઈ છે. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો 21મી સદીના નાગરિકો થવાના છે, તે રીતે પ્રવેશ તેના માટે જે કંઈ અમારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતર માળખાકીય સુવિધાઓ છે શિક્ષણની, ઇન્ડોરની, આઉટડોરની, તમામ નિઃશુલ્ક આપવામાં આવશે. અને ઝૂંપડપટ્ટીઓ અને જ્યાં જ્યાં નિર્ધન લોકો રહે છે ત્યાંથી બાળકો અને બાલિકાઓને અહીંયા લઈ લેવામાં આવશે.
આઈસીસી અંડર 19 વિશ્વકપ ચેમ્પિયનશીપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતારતા ભારત 45.1 ઓવરમાં 145 રને ઓલઆઉટ થતાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 146 રનનું લક્ષ્યાંક મળ્યું છે. સમગ્ર ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી ફાઇનલમાં પ્રવેશેલ અંડર 19 ભારતીય ટીમનો ફાઇનલમાં અત્યંત ખરાબ દેખાવ રહ્યો. અંડર 19 ટીમમાં એસકે ખાન 51, એમકે લોમરોર 19, જ્યારે આરઆર બથાને 21 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના ખેલાડીઓ વન ડિજિટ કરતા પણ વધુ રન બનાવી શક્યા ન હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જોસેફ અને જોને 3-3, પોલે 2, જ્યારે હોલ્ડર અને સ્પ્રિંગરે 1-1 વિકેટ ઝડપી હતી. દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે વિશાખાપટ્ટનમમાં યોજાશે. શ્રેણી હાલ 1-1 બરાબર છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.